ખેડાના નડિયાદમાં ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. આરોપી વિપુલ ચૌહાણની વડતાલ પોલીસે ધરપકડ કરી છે. સંકલ્પ ગોડાઉનમાંથી ગેરકાયદેસર ખાતરનો જથ્થો ઝડપાયો હતો. નડિયાદના વલેટવા ચોકડી પાસે ખાતરનું રીપેકિંગ કરતા હતા. અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ. મહત્વનું છે કે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં સાણંદના સલમાન સલીમ મંસૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ તેજ કરી છે. આ મામલે પોલીસે આરોપી સલમાન મંસૂરીની ધરપકડ પણ કરી હતી. કૌભાંડ અંગે વધુ વિગત મેળવીશું. રચિકેત જોડાયા છે. રચિકેત, આ અંગે વધુ વિગત આપશો? ચોક્કસથી. ક્યાંથી જો વાત કરવા જઈએ તો હમણાં થોડા દિવસ પહેલા જે રીતે જે વલેટવા પાસેથી જે સબસિડીવાળું જે ખાતર બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું વડતાલ પોલીસે. દરમિયાનમાં ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો અને પોલીસે જે આરોપીઓમાં છે તે એક આરોપી જે સલીમ મંસૂરી છે તેની ધરપકડ કરી હતી અને આજે વિપુલ ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં આજે વિપુલ ચૌહાણ છે તે આ મંડળી ચલાવતો હતો સલુણ ગામે અને મંડળી ચલાવતા જ આજે છે બારોબાર વેચી મારતો હતો અને આ જે તમામ જે યુરિયા ખાતર છે સબસિડીવાળું તે સુરત અને જે આગળના જે છે તે ગામો ત્યાં આગળ વેચાતું હતું અને જે લેનાર છે હર્ષિલ પટેલ તેની પણ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી હર્ષિલ પટેલની ધરપકડ થઈ શકી નથી. પરંતુ આ જે સલીમ મંસૂરી અને આ જે વિપુલ ચૌહાણ છે બંનેની પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખ્યાતિ જી, આભાર આપનો તમામ માહિતી બદલ.